नमस्कार मित्रों, गुजराती ज्ञान सा चैनल पर आप सबनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 9 विषय गुजराती द्वितीय एकम कसोटी सप्टेम्बर 2020 ना मोस्ट आईएमपी प्रश्नो गद्य विभाग में तेनी मित्रों चर्चा करवाना छे। तो चलो शुरू करिए। काले आपसे जे वीडियो मुकेलो छे एमनी अंदर पद्य विभाग ना प्रश्नो ने व्याकरण नी बाबतो होती। आज आपणे जे वात करवाना छे એ છે તૃતીય એકમ કસોટીના ગદ્ય વિભાગના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને વ્યાખ્યાન. તો શરૂ કરીએ મિત્રો. સૌ પ્રથમ તો ગદ્ય વિભાગની અંદર જોડકાની વાત કરીએ તો આ પ્રશ્ન આ રીતના પણ પૂછી શકે, અથવા તો એક વાક્યના જવાબની અંદર પણ જો આવો પ્રશ્ન પૂછે તો આનો જવાબ તમને સરળતાથી આવડી શકે. આ કૃતિનું નામ છે, આ એમનો સાહિત્ય પ્રકાર છે અને આ છે એમના લેખકનું નામ છે. તો પેલો જે પાઠ છે એ ગોપાળ બાપા, એનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ છે અને લેખક છે મનુભાઈ પંચોળી, એમનું ઉપનામ છે દર્શક. આ પ્રશ્ન મિત્રો પૂછાયેલો છે કે મનુભાઈ પંચોળીનું ઉપનામ શું છે, તો કે દર્શક. પછી છે લોહીની સગાઈ, તો એનો સાહિત્ય પ્રકાર ટૂંકી વાર્તા અને એમના લેખક છે ઈશ્વરભાઈ પટેલ. પછીનો પાઠ છે છાલ છોતરા અને ગોટલા, સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને લેખક છે બકુલ ત્રિપાઠી. તો મિત્રો આને થોડુંક ધ્યાનમાં લેજો. હવે પછી આપણે વાત કરીએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યના કયા કયા પ્રશ્નો આવવાની શક્યતાઓ છે એ મિત્રો અહીંયા મૂકેલું છે. પહેલો પ્રશ્ન છે મહારાજ સયાજીરાવમાં કઈ શક્તિ હતી. વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે, તો કે મહારાજ સયાજીરાવમાં માણસ પારખવાની શક્તિ હતી. પછીનો પ્રશ્ન છે તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું. તો કે તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય છે પેશવા સરકારે બંધાવ્યું હતું. મિત્રો ખાસ યાદ રાખજો. ગોપાળ બાપાના ગુરુનું નામ શું હતું, તો કે માંડણ ભગત. નેક્સ્ટ પ્રશ્ન છે ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા. તો કે ગોપાળ બાપા છે હરિ નામનો વેપાર કરવા ઈચ્છતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા, તો છે પાંજરા પોરની. અમૃત કાકીના જે પાઠમાં લોહીની સગાઈ એમની અંદર અમૃત કાકીનું પાત્ર, મંગુનું પાત્ર, માતૃવાત્સલ્યનો ભાવ છે એમની અંદર દર્શાવ્યો છે, એમનો આ પ્રશ્ન મૂકેલો છે. પછી છે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર કેમ પડી ગઈ, તો કે બેમાંથી એકેય વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું કહ્યું નહોતું, એના ઉપરથી અમૃત કાકીને ખબર પડી ગઈ કે આ વહુ છે એ મંગુની ચાકરી નહીં કરે. પછી નેક્સ્ટ પ્રશ્ન છે બાપ રે તમે માં થઈને એને ધકેલી મૂકો છો પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો, આ વાક્ય કોણ બોલે છે. તો કે મંગુને મૂકવા જતી વખતે ટ્રેનની અંદર મુસાફરી કરતી સમયે ગાડીના મુસાફરો છે એ અમૃત કાકીને આ વાક્ય કહે છે. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે શું, તો કે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. પછીનો છે કે લેખકના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી. મિત્રો આવે એવો પ્રશ્ન છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. પછી છે વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ. મિત્રો સ્વાભાવિક છે કે શું આપીએ છીએ, ગોટલા. વિશ્વનું શ્રેષ્ઠ અમૃત ફળ છે આપણે મળે છે અને એના બદલામાં આપણે ઈશ્વરને ગોટલા અર્પણ કરતા હોઈએ છીએ. આપણી સંસ્કૃતિ કોને સ્વીકારતી નથી, તો કે આપણી સંસ્કૃતિ છે એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. ત્યાર પછીનું છે બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ, તો કે બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા બગીચામાં, શાળાના વર્ગમાં અને થિયેટરની અંદર આપણે વેરતા હોઈએ છીએ. પછી ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે, તો કે કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા જો ઓલિમ્પિકની અંદર હોય તો ભારતના ખેલાડીઓનો પ્રથમ નંબર આવે. કટાક્ષની અંદર છે પણ હાસ્ય
ના મારફતથી એમને સમાજની અંદરની જે વિષમતાઓ છે, સમાજની અંદર આપણી બેદરકારી છે, એ બેદરકારીને એમણે દર્શાવેલી છે. તો આમે આ પ્રમાણે મિત્રો એટલા એક વાક્યની અંદરના પ્રશ્નો છે જેની આવવાની શક્યતાઓ છે એકમ કસોટી ત્રીજીની અંદર. પછી જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. તો એમની અંદર પહેલો છે કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે. તો મેં અહીંયા ખાલી મુદ્દાસર જ અમુક જ બાબતો છે એ લીધી છે. સંપૂર્ણ જવાબ છે એ તમે જોઈ અને તૈયાર કરજો. બધા પ્રશ્નોની અંદર એમ જ છે. તો કે સૌ દુનિયાની અંદર આપણે સૌ મૂર્તિઓ જ છે. હવે આપણે રહેવાની જગ્યા નથી ત્યાં પથ્થરની મૂર્તિ ક્યાં રાખવી એ વિચારવાળા ગોપાળ બાપા છે. એટલા માટે સયાજીરાવ ગાયકવાડને એમને શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધેલી છે. મિત્રો ફરીથી જોઈ લેજો અને તૈયાર કરજો. પછીનો પ્રશ્ન છે, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણ નોંધો. જ્યારે આ મંગુને મૂકવા જાય છે ત્યારે પરિચારિકાઓને કયા પ્રકારની ભલામણો કરે છે. તો તે તો કે એને મૂંગા ઢોર જેટલું ભાન નથી એમ કહી અને અમૃત કાકી છે એ મંગુની ભલામણ કરતાની સાથે કહે છે કે સૂકો રોટલો ખાતી નથી, એને રાતે દૂધમાં ચોળીને આપજો, જો દૂધ ન મળે તો દાળમાં ચોળીને આપજો એવી ભલામણ કરે છે. એને દહીં બહુ ભાવે છે, રોજ નહીં તો એકાત્રે એને દહીં આપજો અને વધારાનો ખર્ચો થશે એ અમે આપશું. આવી ભલામણો છે અમૃત કાકી મંગુને જ્યારે દવાખાનાની અંદર છોડી ત્યારે તે કરતા હતા. પછી આપણા યાત્રાધામોમાં શું શું વેરાયેલું જોવા મળે છે. તો કે આપણા ધાર્મિક સ્થાનો છે, ધાર્મિક સ્થાનોની અંદર નારિયેલના છોતરા છે જ્યાં ત્યાં વેરાયેલા જોવા મળે છે, કેળાની છાલો છે એ પણ જ્યાં ત્યાં જોવાયેલા વેરાયેલા જોવા મળે છે. મિત્રો જરાક નજર કરી લેજો. પછી તો કે અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી. હમણાં આગળ આપણે વાત કરી ગયા કે કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા જો કરવામાં આવે તો ભારતીય ખેલાડીઓને સુવર્ણ ચંદ્રક મળે. ઓલિમ્પિકની અંદર આવી કોઈ સ્પર્ધાનું આયોજન કરો એવી ચેલેન્જ એમને કરવામાં આવેલી હતી. તો મિત્રો આ વાત થઈ બે ત્રણ વાક્યોના જે ઉત્તરો છે એમની. હવે આપણે વાત કરીએ કે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તરો લખો. તો ખાસ જોજો આ ચાર પ્રશ્નો છે, ચાર પ્રશ્નોની અંદરના બે પ્રશ્નો છે એ આવવાની પૂરેપૂરી શક્યતા છે. એમની અંદર ગોપાળ બાપાનું પાત્રાલેખન કરો એ પ્રશ્ન છે સવિસ્તાર જવાબમાં. અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું આ વાક્ય સમજાવો. મંગુને દવાખાને મૂકવા જતા પહેલાંની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. આ મિત્રો આવવાની શક્યતા રહે એવું છે. અને જીવ દયા પ્રેમના નામે લેખકે આપણી કઈ નબળાઈઓ ઉપર ધ્યાન દોર્યું છે આ. તો મિત્રો આ ચાર પ્રશ્નો છે જે તમારે જાતે તૈયાર કરવાના છે. સવિસ્તાર છે, આઠ સાત આઠ લીટીની અંદરનો જવાબ છે એ લખવાનો થાય છે. તો હવે આપણે વાત કરીએ વ્યાકરણ વિભાગ. તો વ્યાકરણ વિભાગની અંદર સૌ પ્રથમ સર્વનામ, માત્ર આખું વાક્ય નથી લખ્યું મિત્રો એટલે મુહાવરો કરજો, મેં ખાલી શબ્દ લખેલા છે. તો કે આ, તો કે દર્શક વાચક. દર્શક દર્શન કરાવે કે આ વસ્તુ મને આપો, તો એ દર્શક વાચક સર્વનામ છે એ થાય છે. અને સર્વનામ કોને કહેવાય, તો કે નામના બદલે જે વપરાય એને સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. પછી એ પુરુષવાચક, એ વ્યક્તિ કોણ છે એવું પૂછવામાં આવે તો એમની અંદર એ સર્વનામ છે એ ઉપયોગમાં આવે છે. અને જ્યારે પણ આવું થાય ત્યારે પુરુષવાચક સર્વનામ છે. તેણી કોણ છે એવું કહે તો એ સ્ત્રીવાચક સર્વનામ ગણાવી શકાય. પછી આમ, આ છે રીતિવાચક, તમારે આમ કરવાનું છે, તમારે તેમ કરવાનું છે એવા વાક્ય આપણે બોલતા હોઈએ છીએ ત્યારે એમની અંદર જે સર્વનામ આમ વપરાય છે એ રીતિવાચક સર્વનામનો પ્રકાર છે. પછીનું છે સો, સો શું કેવું કેવી આવા જે શબ્દો આવે છે એ બધા પ્રશ્નવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો સર્વનામ આ પ્રકારે, ત્યાં તો કે સ્થળવાચક સર્વનામ છે, તો કે ત્યાં તમારે જઈને બેસવાનું છે આવું વાક્ય આપણે બોલતા હોય તો ત્યાં છે એ સ્થળનો નિર્દેશ કરે છે એટલા માટે સ્થળવાચક સર્વનામ આવે છે. કંઈક અનિશ્ચિત વાચક, કંઈક થાય છે કંઈક કરવાનું છે આવું કંઈક નિશ્ચિત ન હોય એવું જ્યારે આ શબ્દ વપરાય છે ત્યારે નિશ્ચિત ન હોય એવો ભાવ ઉત્પન્ન થાય અને આવો ભાવ ઉત્પન્ન થાય તેને અનિશ્ચિત વાચક સર્વનામ મિત્રો કહેવામાં આવે છે. પછી વાત કરીએ સમાનાર્થી શબ્દ વધારે નથી લીધા. મક્ષિકા તો કે માખી,
કૌશલ્ય તો કે કુશળતા, વિદ્યાલય તો કે નિશાળ, વાવડ તો કે સમાચાર, અને શિકારી તો કે પારધી. એટલા સમાનાર્થીઓ સમાનાર્થી શબ્દો મિત્રો લીધા છે. મક્ષિકાનો અર્થ માખી થાય, કૌશલ્યનો કુશળતા થાય, વિદ્યાલયનો નિશાળ થાય, વાવડના સમાચાર અને શિકારીનું પારધી. આગળ વાત કરીએ સંજ્ઞા, તો કે સંજ્ઞાની અંદર પાણી સ્વાભાવિક છે કે દ્રવ્યવાચક છે. કાલે વાત કરી કે જો વિડીયો ન જોયો હોય તો સંજ્ઞાનો વિડીયો એક વખત જોઈ લેજો એટલે પ્રશ્ન નહીં રહે. ઝુંડ તો કે સમૂહવાચક, ધાન તો કે દ્રવ્યવાચક, શ્રદ્ધા તો કે ભાવવાચક, અમેરિકા તો કે વ્યક્તિવાચક, આ પ્રકાર રમત જાતિવાચક, આ પ્રકાર મિત્રો સંજ્ઞાઓ એટલી આપવામાં આવેલી છે. પછી વાત કરીએ વિશેષણની, તો કે વિશેષણની અંદર ગુલાબી તો કે રંગવાચક, પછી એમાં કાળો, ગુલાબી, પીળો, લીલો કોઈ પણ કલર આવતો હોય તો એને રંગવાચક વિશેષણ કહેવાય છે. પાણાની મૂર્તિ, તો અહીંયા પાણા અને મૂર્તિ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો હોય. મૂર્તિ કેવાની બનેલી છે? તો કે પાણાની મૂર્તિ. તો પાણાની મૂર્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો એટલે એ સંબંધવાચક વિશેષણ મિત્રો બને છે. ખોડા તો કે ગુણવાચક, આ એનો ગુણ દર્શાવે છે. ખોડા ઢોર એવો શબ્દ આવે તો ખોડા ઢોર છે એનો ગુણ દર્શાવે, અને ગુણ દર્શાવે ત્યારે ગુણવાચક વિશેષણ આવતો હોય. મૂલ્યવાન તો એ પણ ગુણનો નિર્દેશ કરે છે એટલે એ પણ ગુણવાચક વિશેષણ છે. પછી જોઈએ મિત્રો શબ્દ સમૂહ માટે, એક શબ્દ ઘણા બધા હતા પણ બહુ ઓછા લીધેલા છે. બે અભિપ્રાયોમાં રહેલ તફાવત એને શું કહેવાય? તો કે મતભેદ. જ્યારે બે વ્યક્તિના વિચારો અભિપ્રાયો છે એમાં તફાવત હોય તો એ વિચારને મતભેદ તરીકે ઓળખવામાં આવે છે. પછીનું છે કશું પણ ભાડું લીધા વગર મુસાફરોને રહેવા ઉતરવાની જગ્યા, અને શું કહેવાય? તો કે ધર્મશાળા. પછીનું છે કે કોલસાની ખાણ એટલે કોલિયારી. કોલસાની ખાણને શું કહેવાય? તો કે કોલિયારી. પછી છે મૃત્યુ પામેલા નજીકના સગાની પોક, તો એને કહેવાય મરણ પોક. પછી છે અશક્ત અને દુબળા ઢોરને રાખવાનું સ્થાન, તો કે પાંજરા પોળ. તો આ શબ્દ સમૂહ છે મિત્રો એ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પછી આ પૂછાયેલો છે ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ઘુમ્મટના આકારનું સ્થાપત્ય એને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ઘુમ્મટના આકારનું સ્થાપત્ય એટલે શું થાય? તો કે સ્તૂપ. પછી વાત કરીએ રૂઢિપ્રયોગની. દિલ તૂટવું તો કે નિરાશ થઈ જવું. શેર સૂંઠ ખાવી એટલે પૂરી તાકાત હોવી. ઊંઘ ઉડી જવી એટલે ચિંતા દૂર થઈ જવું. જીવતર ધૂળ હોવું એટલે જીવતર નિર્થક હોવું. પછીનું છે રસ પડવો એટલે મજા આવવી. તો મિત્રો આ રૂઢિપ્રયોગ શબ્દ સમૂહો છે, તો આ પ્રકારે એમની અંદર પૂછી શકાય એવું છે. પછી ખટપટ કરવી એટલે વાટાઘાટ કરવી, આવો અર્થ એમની અંદર રહેલો છે. તો જો મિત્રો વિડીયો ગમે તો પસંદ કરો, લાઈક કરો અને ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ.